અને કચ્છમાં પણ સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. કોટડા જડોદર ગામે ગણેશજીની મૂર્તિ ખંડિત કરાઈ. વિધર્મીઓએ મૂર્તિ પર પથ્થર ફેંકતા મૂર્તિ ખંડિત થઈ. મંદિર પરથી ધજા હટાવી લીલો ઝંડો લહેરાવાયો. આ વિડીયો વાયરલ થયો. બે દિવસ પહેલા પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પોલીસે શરૂઆતમાં મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે છે. કૌશિક, પથ્થરમારાની આ ઘટના, શું વધુ વિગતો અને હાલ શું કાર્યવાહી કરાઈ? એ ચોક્કસથી કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. પથ્થરમારો કરી ગણપતિજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. સ્થાનિક પૂજારી અને ગ્રામ લોકોએ નખત્રાણા પોલીસને જાણ કરતા આ બનાવમાં 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે, જેમાં 3 સગીર હોવાનું સામે આવવા પામ્યું છે. આ જે ઘટના બનવા પામી છે તેને લઈને પોલીસે પણ લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી છે. જી કૌશિક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે. ધર્મેશ, આ બીજી ઘટના પથ્થરમારાની, લોકોની હિંમત પણ કેમ થાય છે આસ્થાના કેન્દ્ર પર પથ્થર ફેંકવાની? રાધા, સુરતની ઘટના તાજી છે, એ પછી ભરૂચમાં ઘટના બની છે, અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કચ્છના છે. બે દિવસ પહેલા જે ગણપતિની જે ઉત્સવ ચાલી રહ્યો છે, ભક્તિભાઈ માહોલમાં જે ઉત્સવ ચાલી રહ્યો છે, એમાં જે ખલેલ પહોંચાડવા તો ઠીક છે, પણ આસ્થાને ઠેસ પહોંચાડે એ રીતે પ્રતિમાને ખંડિત કરી અને મંદિર ઉપર ધજા જે હતી એને બદલે બીજું એમાં લગાડીને જે હરકત કરવામાં આવી છે એ બહુ જેને કહેવાય કે ગંભીર વસ્તુ બહાર આવી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી, વર્ષોથી ગણેશોત્સવ હોય, રામનવમીની રથયાત્રા હોય, આ તમામ ગુજરાતમાં તમામ સુલેહ શાંતિથી ભાઈચારાથી આ બધા પ્રસંગો ઉજવાય છે. આપની પાસે ગણેશ મંડળના પ્રમુખ મહેશ પુરી આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મહેશભાઈ, જડોદર ગામે ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ, આપ શું કહેશો? અમને જે હિન્દુ સમાજ છે એને બહુ દુઃખ લાગ્યું, અને એ આવા છરપલા અવારનવાર થાય છે, અને એ પોતાની જંદી પણ અમારા મંદિર માથે લગાડી હતી, એના પણ પોલીસને અમે જાણ કરી, પછી પોલીસ આવી હતી, એમાં પણ પછી વિશ્વ હિન્દુ પરિષદ ને બધા આપણા સંગઠનો આમાં મહેનત કરીને કાર્યવાહી ચાલુ કરી છે. જી, એમની ધરપકડ કરાઈ છે જેમને? હા, રાઉન્ડ અપ રાતના લગભગ 8-9 જણા રાઉન્ડ અપ કર્યા, હજી 3-4 ના નામ બાકી છે, એને રાઉન્ડ અપ કરવાના છે. ઓકે, અને ત્યારબાદની હવે ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આસપાસના વિસ્તારમાં? એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ફૂલ છે. ડીએસપી સાહેબ આવ્યા હતા, પછી પીઆઈ બીઆઈ બધા ત્યાં બંદોબસ્ત ફૂલ છે. જી મહેશજી, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. ધર્મેશ, વિધર્મીઓએ મૂર્તિ પર પથ્થર ફેંકતા મૂર્તિ ખંડિત થઈ, લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે, અને આ પહેલી વખત નથી સુરતમાં આવું થયું. ત્યારબાદ બીજી જગ્યાએ ડર લાગવો જોઈએ, કારણ કે ત્યાં તો તાત્કાલિક પગલાં લેવાઈ ગયા હતા, તેમ છતાં બીજી ઘટના. એટલે જ કહું છું કે સૌથી વધુ જે આસ્થાનો ઉત્સવ છે, અવસર છે, એમાં નાના મોટા સૌ રંગાયા હોય અને પોતપોતાના ધર્મના ઉત્સવો ઉજવતું જ હોય. પરંતુ છેલ્લા આ 3 દિવસના જે બનાવો તમે જોઈ શકો, ભરૂચ હોય, સુરત હોય, કે આ નખત્રાણાનું આ હોય, સૌથી મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલાની ઘટનાને સ્થાનિક પોલીસ દ્વારા દબાવી દેવાનો પણ એક આક્ષેપ થઈ રહ્યો છે. જોકે જે ગણેશોત્સવ મંડળના પ્રમુખ સહિત લોકોએ બહુ કહેતા અત્યારે જે રાઉન્ડઅપ કર્યા છે, પણ આવા તત્વોને આકા કોણ છે એ તપાસ થવી જોઈએ. કારણ કે આવા આવા ધાર્મિક પ્રસંગોએ ખલેલ પહોંચાડવાની નહીં, આસ્થાને ઠેસ પહોંચાડવાનું, હું ફરીથી કહીશ, લોકોની આસ્થાને શ્રદ્ધાને જે ઠેસ પહોંચાડવા માટે. આપણી સાથે કચ્છના એસપી સાગર બાગમારા જોડાયા છે. સાગરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સર, આજે કચ્છના જડોદર ગામે ઘટના ઘટી છે ગણેશજીની મૂર્તિને ખંડિત કરવાની, આપની શું પ્રતિક્રિયા? ગઈકાલે સાંજના સમયમાં પોલીસને એક જાણ થઈ હતી કે કોટડા જડોદર જે ગામ છે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં એક ગણપતિજીની મૂર્તિ ખંડિત થવાના સમાચાર મળ્યા હતા. એટલે તાત્કાલિક ત્યાં પોલીસની ટીમ પહોંચી અને એમાં તપાસ ચાલુ કરી, સાથે સાથે જિલ્લાની એલસીબી અને એસઓજીને પણ જે છે એમાં તપાસમાં જોડવામાં આવ્યા હતા. આખા બનાવની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને એમાં ટોટલ 8 આરોપીઓ વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં 7 આરોપી ઓલરેડી જે છે ડિટેન થઈ ગયા છે, 4 આરોપી એમાં નાબાલિક છે, અને જે ગણેશજીની મૂર્તિ ખંડિત કરી છે એમાં 3 જે માઇનર જે લડકા છે એમના જે છે જુવેનાઇલ એક્ટના પ્રમાણે એમની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે, અને બાકી વિરુદ્ધ જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમ હેઠળ એમાં એ લોકોની પ્રોસેસ ચાલુ છે. પોલીસ દ્વારા બધાને અપીલ છે કે કોઈ અફવા અથવા વાયરલ મેસેજમાં જે છે કોઈ એવું કરે નહીં જેનાથી કાયદો વ્યવસ્થા દોડવાય,
અને એની સાથે સાથે જે લોકોનો અત્યારે ગુનો દાખલ થયો છે એમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ ગામમાં શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત ચાલુ છે. સાગર સર, સાથે સવાલ એ પણ આપને પૂછવો છે કે સુરતની એક ઘટના સૈયદપુરાની કે જ્યાં પણ આવી રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ કચ્છની ઘટના ઘટી છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો, તો પણ કેમ ગંભીરતાથી નથી લેવામાં આવ્યું? હિંમત કેમ થાય છે હજુ લોકોની આવી રીતે? જે આ બનાવ બન્યો છે એમાં જ્યારે પોલીસને જાણ થઈ તો તાત્કાલિક એમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, કારણ કે શરૂઆતમાં એવી કોઈ મેસેજ નહીં હતો કે કોણ કર્યો છે, શું કર્યું, એટલે અલગ અલગ પોલીસ દ્વારા હ્યુમન સોર્સિસના આધારે આ બધી વસ્તુ જે છે કાર્યવાહી કરવામાં આવી છે અને એમાં બીજા જે એંગલ છે બધા એંગલ પ્રમાણે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. સર, આગળના સમયમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક મજબૂત રીતે હોય તેને લઈને શું પગલાં? જી, દરેક જેટલા પણ પંડાલ છે ત્યાં અલગ અલગ જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલું છે અને બાકી ટેકનિકલ સર્વેલન્સ પણ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને ફરી એકવાર ન્યૂઝરૂમથી આપણે ધર્મેશ પાસેથી માહિતી મેળવીએ. ધર્મેશ, જે પ્રકારની હાલની આ પરિસ્થિતિ છે, એસપી સાથે વાતચીત થઈ, ત્યાંના જે મંડળના જે વ્યક્તિ છે એમની સાથે વાતચીત થઈ, આ તમામમાં જે વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો એમની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે એક કડક કાર્યવાહી, એક કડક સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યા પર ગોઠવાવી જોઈએ. રાધા, કોઈ પણ ઉત્સવ હોય કે આયોજન હોય એમાં પોલીસ બંદોબસ્ત તો હોય છે, તેમ છતાં આવા તત્વો જે હોય છે એની જે હિંમત છે એ પોલીસની હાજરીમાં પણ આવું જો કરતા હોય કે લોકોની હાજરીમાં જો આવું થતું હોય તો એક મોટી પડકારરૂપ પણ બાબત છે. અને સૌથી મહત્વની વાત હું કહું છું કે જે કોઈ વિધર્મીઓ દ્વારા કે આ હરકત કરવામાં આવતી હોય તો એની પાછળ એનું બેકિંગ કોણ છે, એમને કોણ આવું શીખવે છે અથવા એમને કોણ આવું ઉશ્કેરે છે, આ પણ એક તપાસ થાય તો ઘણું બહાર થાય. કે એક જ દિવસ, 3 દિવસમાં તમે જોવો કે ભરૂચ હોય, સુરત હોય, શહેદપુરા કે નખત્રાણાના આ ગામમાં ગણપતિ ઉત્સવમાં આ રીતે પ્રતિમાને પથ્થરમારો કરવો, કાકરી ચાલો કરવો અને આ રીતે જે હરકત પહોંચાડવી, લાગણીને ઠેસ પહોંચાડે કરવાની જે વાત થઈ છે શ્રદ્ધાને, ત્યારે આ બાબતમાં પાછળ કોણ છે, આકા કોણ છે એની તપાસ થવી બહુ જરૂરી છે. કારણ કે આવું મેં આપને કેટલા વખતથી આવા ઉત્સવ ઉજવાય છે, હમણાં જ કેમ થાય છે, આની પાછળનું કોઈ કારણ હોય એ જાણવું ખૂબ જરૂરી છે. બિલકુલ, એટલે મૂળ શોધવાની જરૂર ખૂબ વધારે છે. આભાર ધર્મેશ તમામ વિગતો સાથે જોડાવા બદલ.